રાજકોટના સર્વેશ્વર ચોકમાં બનેલી દુર્ઘટનાને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઈ રાજગુરુના માર્ગદર્શન હેઠળ શહેર કોંગ્રેસના આગેવાનોએ રાજકોટ મહાનગરપાલિકામાં કમિશનરને રજૂઆત કરી સમગ્ર મામલે પગલાં લેવા માંગ કરી છે. ઇન્દ્રનીલભાઈ રાજગુરુ સાથે ગાયત્રીબા વાઘેલા અને વશરામભાઈ સાગઠિયા સહિતના નેતાઓ જોડાયા હતા. કોંગ્રેસે રજૂઆત કરી કે સર્વેશ્વર ચોકની અંદર બનેલી દુર્ઘટનામાં જવાબદાર કોણ છે, તેની સામે શું પગલાં લેવાયા છે. કોંગ્રેસ આગેવાનોએ એક સપ્તાહમાં સમગ્ર મામલે કાર્યવાહી કરવાની વાત જણાવી. આગામી દિવસોમાં જો કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. જાણીને કમિશનરની વાત જાણીને અમને ખુશી થઈ કે એ લોકો સિરિયસ છે. કંઈક ને કંઈક અમને એવું લાગી રહ્યું હતું કે તંત્ર આમાં બહુ જાજુ સિરિયસ નથી, માટે આજે ધ્યાન દોર્યું છે. એમણે કીધું છે કે એક અઠવાડિયામાં અમે એક્શનમાં આવશું. એઝ અ કોંગ્રેસ અમે લોકો એવું ઈચ્છીએ છીએ કે રાજકોટમાં આવી ખતરનાક બીના, ખૂબ ગંભીર કહેવાય, 35-40 લોકોને વાગે એક વ્યક્તિ ગુજરી જાય અને ફક્ત ને ફક્ત ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનની અથવા તો કોઈ પણની જવાબદારી બેજવાબદારીને લઈને એના ઉપર ગુનો દાખલ થવો જોઈએ, એના ઉપર એક્શન લેવાવી જોઈએ. અધિક આ મંજૂર હોય તો એ પ્રમાણે, ના મંજૂર હોય તો એ પ્રમાણે કોઈ પણ એક્શન અધિકારી ઉપર અથવા તો જે જવાબદાર હોય એના ઉપર લેવાવી જોઈએ, આવી અમારી માગણી. અધિકારીઓની જવાબદારી ફિક્સ માટે બરાબર, બિલકુલ મોટો સડોત ત્યાંથી છે. અધિકારીઓને જવાબદાર માણસોને હંમેશા છાવરવામાં આવે છે અને ત્યાંથી જ ભ્રષ્ટાચારની લીલા એના થકી જ થાય છે અને છાવરવામાં આવે છે, ત્યાંથી જ પ્રોબ્લેમો ઊભા થાય છે. Thank you, sir.